હવે તમારી ગોપલી થઈ જાય. એ બા, હું જાઉં નરેશ કાકા ને કામ કરવા, અને તમે આ દવા લઈ લેજો. જો અત્યારમાં ઠો ઠો કરો હોતે. પણ બટા, તું કામે જાસ, તું થાકી જતી હોઈશ. હવે તો એમ થાય છે કે કોઈક હારો છોકરો જોઈને તારું કરી નાખું, પછી ભલે મને ભગવાન લઈ લેતો. પણ હું વહી જઈ તો તમે શું કરશો એકલા? અરે બટા, મારે લીધે થઈને કાંઈ દીકરીને થોડી અહીંયા બેહાડી રખાય, એને જ મોકલવી જ પડે ને. બટા હું તો ખર્યું 500, હવે કેટલાક દાડા તમને આવું. તું મારી ઉપાધિ કર માં, તું જા ને પાછી ઝડ બપોરે આવી રેજે. આપડે બેઉ છે ને ભેગા બપોરે દવા લઈ લેજો. કહું હો, એ હા તું જા ને. એક અમારી ગોપલી ને મારી કેટલી ઉપાધિ છે. પણ હે ભગવાન, હવે કોક હારો છોકરો જોઈને એને એને ઘેરે બારે કરી દઉં ને, પછી ભલે ને તું મને લઈ લે. ત્યાં સુધી મને કાંઈ થવા ન દેતો હો. આ થઈ ગયું છે લે. પણ હું તમે એતે ભરતા નથી, ચાર ચાર આંખો છે તો એ હંમેશા ભટકાતા જ હોય. અરે હશે બાબા, સોરી, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? એક્ચ્યુઅલી હું રસોડામાં જતો હતો અને તમે અચાનક ટર્ન કર્યો, તો એક્ચ્યુઅલી થોડી ટ્રેજેડી થઈ ગઈ કહેવાય ને કે. પણ નો પ્રોબ્લેમ. હવે એ તમારું એક સુલીન બે સુલી મૂકો, મેં તમારા કાકા હાટુ ચા નાસ્તો બનાવી નાખ્યો છે, અંદર રસોડા મેલું છે. અરે પપ્પા, તમે એ કાકા તે તમે અત્યારે સે કોઈઠા? આજકાલ કાકાય મોડા ઉઠે છે તમારે જેમ. ગોપી, હું તારા માટે ને મારા માટે બધાય માટે ખુશખબર લાવ્યો છું. લો, હવાર હવાર માં શું ખુશખબર લઈ આવ્યા? કહેતી હતી ને કે તમારા લંડન જવાના વિઝા થઈ જ જશે. જો થઈ ગયા. હે, મને ભરોસો નહોતો, પણ તું કહેતી હતી ને એટલે થઈ ગયા એવું મને લાગે છે. લે, તો તમે લંડન જાશો હવે? અને એની ખુશીમાં જ હું આજે તારા માટે જો આ ગિફ્ટ લાવ્યો છું. લે, શું લાવ્યા છો મારા હાટું? જોઈને તું ખોલી. બધી કપડા જે તારી ઈચ્છા છે ને પૂરી બધી પૂરી કરીશ. બસ જો મેં તમને કીધું તું ને તમારે જવાનું થઈ જાય તો તમે નહોતા માનતા. પણ કાકા, તો તમે વયા જાશો તો આ ઘરમાં તો હાવ કોઈ નહીં રહે, આ એકલા રહેશે. અરે ઈ એકલા રહે તો પણ એમાં શું થઈ ગયું? પણ કાકા, તમને ખબર છે ને, મન તો હું ઘરમાં પગ મૂકું ને એટલે માર પહેલા તમારું મોઢું જોવા જોઈ, મન જરાય નહીં ગમે તમે વયા જાશો તો. હવે તો જો મોબાઈલ થઈ ગયા છે તો આપણે રોજ મોબાઈલમાં વાત કરીશું બંને કાકા દીકરી. તો એ કાકા, એમ થોડું કઈ મોબાઈલમાં મજા આવે, તમે અહીંયા હોય તો જ મને કામ કરવા આવું ગમે, તો પછી હું કામ કરવા નહીં આવું? નહીં નહીં, એવું ન કરાય બેટા. પછી પાછો આવી જાય તમે ત્યારે, મારે જ્યારે મને એમ લાગે કે મને મારી દીકરીને યાદ આવી ત્યારે હું આવી જાય. બસ બસ, તમે હાવ નહીં આવું એવું તો નહીં કરો ને. થોડો બને બેટા. હાર પી, તું ટેન્શન ના લે, પપ્પા જશે ને વેલા વેલા પાછા આવતા પણ રહેશે. હું છું અહીંયા, તું છે, તારા મમ્મી છે, પછી શું ટેન્શન છે? હારું તો, પણ તમારું સપનું પૂરું થઈ જશે ને કા? બસ, મારું સપનું એ, મને તો એવું લાગે છે તારા લીધે જ પૂરું થયું. તું રોજ કહેતી હતી ને કે તમારા વિઝા થઈ જાય. તમને ખબર છે, મેં તો કેટલી માનતા હોત રાખી હતી કે કાકા લંડન જવાન થઈ જાય તો. જો, તારી માનતા પૂરી કરવા માટે જ મને લાગે મને વિઝા મળ્યા હશે. પણ પપ્પા, તમે જેમ કીધું કે તમે ગયા પછી મારું ધ્યાન કોણ રાખશે? લે, આ નથી ગોપી નથી, લે ગોપી શું મારું ધ્યાન રાખે?
કઈ નહીં હો કાકા, હું એમનું ધ્યાન રાખીશ, હું એમને ખવડાવી પીવડાવી દઈશ ટાઈમે. હો તમે મને એટલે મને મારા ઘરની કઈ ચિંતા જ નથી. મને એમ લાગે કે મારી દીકરી ઘરે છે. તમે મારું ધ્યાન રાખશો? હા હાલો, હવે છે ને આપણે ચા નાસ્તો કરી લેવી. હાલો, ક્યારનું મેં કરી રાખ્યું, ચા ઠંડી થઈ ગઈ છે. હાલો હાલો, ભલે ભલે ચાલો. અરે ગોપી, હા જો ધ્યાનથી સાંભળ. આજે એક મારો મિત્ર આવવાનો છે, અને એમને જે પણ કંઈ વસ્તુ જોતી હોય એમને આપજે અને એમનું પૂરેપૂરું ધ્યાન રાખજે, બરાબર? મારો ખાસ મિત્ર છે, અને હા, બહુ મોટા બાપની ઓલાદ છે અને બચપણનો યાર છે, એટલે એમને પૂરેપૂરી મદદ કરજે અને જે પણ વસ્તુ જોતી હોય, જે પણ એમને ઘટે એ તું પૂરી પાડજે, બરાબર છે? હા, તમે જાઓ છો ક્યાંય? હા, હું બહાર જાઉં છું, પણ હું હાજરમાં હોઉં કે ના હોય મેં તને કીધું એમ, તું એમનું ધ્યાન રાખજે. અને હા, જોજે, બહુ મોટા બાપની ઓલાદ છે, એમને જરા પણ કંઈક વિખેપ ના પડવું જોઈએ. તમે ચિંતા ન કરો, હો હું મહેમાનનું ધ્યાન રાખીશ. સારું, ચાલ ત્યારે હું જાઉં છું. હા, કોનું કામ છે વિજય? હા છે ને, ઉપર છે એ. હા હા, તમે ના ભાઈબંધ ને? એમણે મને કીધું તું તમે ના બચપનના યાર છો નહીં? હા હા, મને કીધું તું, બોલાવો હું એમને. તમે ઉભા, અરે ના, અંદર આવો, હું બોલાવું એમને. આવો આવો. હા આવો, તમે બે હો, હું બોલાવી આવું એમને. હો આવ્યો ને એ બધું છોડ, પેલા તું મને એ કે આ ઘરની રાણી છે કે શું? જો, એ ઘરની રાણી નથી, પણ એ ઘરની રાણી કરતા કમ પણ નથી. જો, એમના મમ્મી પપ્પા. તું કન્ફ્યુઝ કરે છે મને, કોણ છે આ? સાંભળ, એ અમારા ઘરનું કામ કરે છે, બરાબર છે? અને એમના થકી જ આ ઘર ઉજળું છે, એમના થકી જ આ જે મહેલ જેવું ઘર તને દેખાય છે ને, એમના થકી જ છે. અને એમના પપ્પા મરી ગયા છે, અને એમના મમ્મી અમારા ઘરનું સદસ્ય છે. સદસ્ય એટલે અમારા ઘરનું વર્ષોથી કામ કરે છે, એટલે અમારા ઘરના સદસ્ય જેવા જ છે, બરાબર? એટલે વર્ષોથી અમારે એક ઘર જેવું જ છે, અને અમારા ઘરના સદસ્ય જેવા એમની દીકરી પણ છે અને એમના મમ્મી પણ છે. એટલે તું સમજી લે ને કે એક અમારા જે મેમ્બર, ફેમિલી મેમ્બર છે, એમાં બંને ખાસ છે. મારા પપ્પા લંડન ગયા છે, થોડા સમયમાં પાછા આવશે, ત્યાં સુધી થોડી વધારે સાર સંભાળ રાખે છે મારી. અરે યાર, ખરેખર પણ હું સાચું કહું ને તો આ ઘરની કામવાળી નહીં, પણ એકદમ જોરદાર માલ છે, માલ. બહુ મસ્ત લાગે છે ખરેખર યાર. આદિત્ય, તારા માટે માત્ર છોકરી છે, પણ મારા માટે શું? તારા માટે બોલ ને, બોલતા અટકી કેમ ગયો? શું છે એ તારા માટે? અરે દોસ્ત યાર, તું તો એમ ગુસ્સે થઈ ગયો જાણે એ તારી ગર્લફ્રેન્ડ છે, અને મેં એને કઈ કહી દીધું. છોડ, તું થાકી ગયો છે, એક કામ કર, આરામથી પાણી પી અને પછી તું આરામ કર, બરાબર? પછી વાત કરીએ છીએ, જા. અરે યાર, ઉપર છે ને, કે બીજું શું ચાલે? બસ જો, આજે એકચ્યુઅલી બહાર જવાનો હતો. અરે લે પાણી લે. ખાવાનું શું બનાવ? તમને શું ભાવશે? મને બધું ભાવશે. તમારું નામ શું છે? ગોપી. અરે વાહ, નાઇસ નેમ, આઈ લાઈક ઈટ. ગોપી, તને બધું જ ગુજરાતી જમવાનું બનાવતા આવડે છે? હા, હું બધું બનાવું. એમ? અરે વાહ, સરસ. તને સ્પેશિયલ શું આવડે છે?
મને છે ને ભરથુન રોટલા, એ તો મને બહુ જ આવડે. ભરથું રોટલા એટલે આપણે જે અમારા ગામડામાં છે ને બાજરીનો રોટલો બનાવે, હા હા, અને રેંગણા હોય ને રેંગણા, એ રેંગણાને પેલું શેકીને ચેપ કરીને એમાં નકો મસાલો નાખીને એ ભરથું બનાવે છે. અમારા ગામડામાં બહુ ફેમસ છે, જેમને દેશી ભાણું કહેવાય છે. અરે વાહ, પણ તારે શું ખાવું છે કે ને? અરે એ જ ખાઈશ ને, બનાવશું. હા તો હું બનાવી નાખું છું. તું એક કામ કર, દેશી ભરથું અને રોટલા જ બનાવ. આ જેમને ગુજરાતી અને દેશી ભાણું જમાડી ને. હા કેમ નહીં, રસોઈ બનાવવાની છે અને એમાં પણ વાર લાગે છે. દેશી ભણો એટલે તને ખબર છે, તે કોઈ દિવસ ખાધું છે? ના, એટલે મેં ચાખ્યું છે ઘણી જગ્યાએ. તો તને ના ખબર હોય ને એમાં કેટલી વાર લાગે. પણ એક કામ કર, તું હવે ઉપર જઈને આરામ કર. એકચ્યુઅલી મારી આજે મીટિંગ હતી, હું એમને કહીને ગયેલો કે હું હાજરમાં હોઉં કે ના હોઉં, આદિત્ય આવે એટલે એમનું બધું ધ્યાન રાખજે, બરાબર છે? તારે જે પણ વસ્તુની જરૂર હોય એ ગોપીને કહી દેજે, બરાબર. હું એકચ્યુઅલી મારી એક મીટિંગ છે જે કેન્સલ થઈ હતી, પણ મારું બીજું એક નાનું મોટું કામ છે એ પતાવીને આવું છું, બરાબર. તું આરામ કર અને ગોપીને જે પણ તારે જરૂર હોય એ કહી દેજે, બરાબર. ચોક્કસ, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, તે કહી દીધું ને, કંઈ પણ કામ હોય તો ગોપીને કહેજો, હું એને કહી દઈશ. પણ સાંભળ, ઘરનું કામ હોય એ કહું છું, જે પણ જરૂર હોય તે મતલબમાં કામની જરૂર હોય તે વસ્તુની જરૂર હોય તે, બરાબર. પણ આમ જો થોડું ધ્યાન રાખીને, એ ગામડાની છોરી છે અને દેશી છે અને તું શહેરનો માણસ છે એટલે થોડું સંભાળીને, બરાબર છે? હા હવે કેટલું લેક્ચર આપીશ તું, તારું લેક્ચર આપવાનું ક્યારે ગયું નહીં. અરે ચાલ, હવે તું આરામ કરવા જાઉં છું, બરાબર. સારું સારું, ચાલ મળીએ પછી. હા બાય.